હવે આગળ વાત કરીએ તો ભુજના ભીડ નાકા દાદુપીર રોડ પર રહેનાક મકાનમાં ચાલતા હથિયાર બનાવવાના મિની કારખાનાને એસોજીએ ઝડપી પાડ્યો છે અનશ ઉમર લુહાર ઉંમર વર્ષ ને પોલીસે કાર્યવાહી દરમિયાન પકડી પાડ્યો હતો જ્યારે તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે તેની વધુ પૂછપરછ કરાઈ રહી છે બાતમીના આધારે એસઓજીએ એ ઉમર ઉંમર લુહારના ઘરે દરોડો પાડ્યો હતો અને ચોંકાવનારી વિગતો સામે આવી દરમિયાન તપાસ ટીમને દેશી હથિયાર બનાવવાના થોકબંધ સાધનો મળી આવ્યા જે કબજે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે દેશી બંદૂક બનાવવા માટેના અનેક સાધનો એસઓજીએ ત્યાંથી કબજે કર્યા છે જેમાં નાની મોટી બંદૂકમાં ઉપયોગ થતા બટ હથિયાર બનાવવાના સાધનો બાર બોરગનના જીવતા કારતુસ એરગનના સીસાનો શોર્ટ સીસાના ઘોર સરા તથા હથિયાર બનાવવા માટે ઉપયોગમાં આવતા અલગ અલગ પાર્ટ મળી આવ્યા છે ખાલી કારતુસ આર્મી ડિઝાઇનવાળા બેગમાં રાખેલ કારતુસ સહિત એકત્રીસ વસ્તુઓ કબજે કરી છે કુલ છ હજાર સત્સો સાહીઠનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એસઓજીની પ્રાથમિક તપાસમાં અનેક નામ ખોલવાની શક્યતા છે કેમ કે અનસ લાંબા સમયથી આ પ્રવૃત્તિ કરતો હોવાની સંભાવના છે જેથી તેને કોને હથિયાર આપ્યા ક્યાંથી તે તમામ વસ્તુઓ લાવતો તથા કેટલા હથિયારો બનાવી વેચ્યા તે જાણવું મહત્ત્વનું રહેશે તેના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરશે કે ભુજમાં ધમધમતા હથિયાર કારખાનાની ઊંડાણપૂર્વકની તપાસ સ્પેશિયલ બ્રાન્ચે શરૂ કરી છે અલી મોહમ્મદ ચાકી જડસ ટીવી ભુજ